સુરત શહેરમાં ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ પંડાળ પર પથ્થરમારો કરવાના કેસમાં પકડાયેલા 23 આરોપીઓને કોર્ટે 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી. તેમજ 4 આરોપીઓની તબિયત લથડતા જ્યુડિશિયલ રિમાન્ડ હેઠળ જેલ હવાલે કરાયા હતા. તો પોલીસે 27 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. તેમજ તપાસ માટે તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તો પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું રમખાણ પૂર્વ આયોજિત કાવતરાનો આ ભાગ હતો. ત્યારે બીજી તરફ આ મામલે સુરત શહેર રમખાણ કેસમાં 23 આરોપીઓને 2 દિવસની પોલીસ કસ્ટડી અને 4ને જેલમાં મોકલાયા છે. ત્યારે આ મામલે લાલગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેવી પટેલે જણાવ્યું હતું કે તેઓ એ જાણવા માંગે છે કે શું રમખાણો પાછળ કોઈ માસ્ટર માઇન્ડ છે જે શહેરની સાંપ્રદાયિક શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સાથે આરોપીને ઓળખ પટેલ અને પૂછપરછ માટે 2 અઠવાડિયા સુધી અટકાયતમાં રાખવાની જરૂર છે. તેમણે દલીલ કરી હતી કે પોલીસે જાણવા માંગે છે કે ટોળા પાસે આટલી મોટી સંખ્યામાં પથ્થરો કેવી રીતે હતા, જ્યારે આસપાસના વિસ્તારમાં કોઈ બાંધકામ સાઇટ ન હતી, અને શું તેઓ પથ્થરોથી સજ્જ થઈને પોલીસ સ્ટેશન આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.